गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे धोरण सातनी अंदर आ बुक यूज करवानी छे, बराबर। इट्स माय कॉम्प्यूटर लेवल 7, बराबर छे। आ बुक आपणे उपयोग में लेवानी छे आखा वर्ष दरमियान, बराबर। आ तो आपणे वर्ष दरमियान कोल टोटल बे सेमिस्टर आवशे। पहला सेमिस्टरनी अंदर 5 प्रकरण छे अने बीजा सेमिस्टरनी अंदर 5 प्रकरण छे, कुल 10 प्रकरण थाय छे आखा वर्ष दरमियान। तो पहला सेमिस्टरनी अंदर पहलू छे HTMLનો પરિચય, એટલે કે HTML વિશે આપણે શીખીશું, HTML શું છે આ તે। પછી બીજું છે મોર અબાઉટ ફાઇલ એન્ડ ફોલ્ડર, એટલે કે ફાઇલ અને ફોલ્ડર ના વિશે આપણે જોઈશું। પછી ત્રીજું છે સર્ચ એન્જિન ગૂગલ, એટલે કે ગૂગલનું જે સર્ચ એન્જિન છે તેના વિશે આપણે શીખીશું। પછી ચોથું પ્રકરણ છે કોમ્પ્યુટર ઇન્ટરનેટ જગતની મહાન વ્યક્તિઓ, બરાબર, એના વિશે આપણે જોઈશું। પછી પાંચમું પ્રકરણ છે અલ્ગોરિધમની રચના, બરાબર, એના વિશે અલ્ગોરિધમ શું છે તેના વિશે આપણે પાંચમા પ્રકરણની અંદર શીખીશું। પછી બીજું સેમિસ્ટર આવે છે, બીજા સેમિસ્ટરની અંદર પહેલું પ્રકરણ છે DBMSનો પરિચય, બરાબર। DBMS એટલે શું? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, એના વિશે આપણે જોઈશું। પછી બીજું પ્રકરણ છે MS Access પરિચય, એટલે કે MS Access એ માઇક્રોસોફ્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલું સોફ્ટવેર છે જેની અંદર આપણે ડેટાબેઝ કેવી રીતે બનાવે તેના વિશે આપણે જોઈશું। પછી ત્રીજું પ્રકરણ છે શબ્દ પ્રક્રિયકનો પરિચય, એટલે કે ઓપન ઓફિસ રાઇટર, બરાબર, એના વિશે આપણે જોઈશું કે રાઇટરની અંદર આપણે કેવી રીતે લખાણ, જેમ આપણે વર્ડ યુઝ કરીએ છીએ માઇક્રોસોફ્ટ ઓફિસનું વર્ડ, તે જ રીતે આ ઓપન ઓફિસની અંદર રાઇટર આવે છે। પછી ચોથું પ્રકરણ છે ઇન્ટરનેટ વિશે કંઈક વધુ, એટલે કે ઇન્ટરનેટ વિશેની આપણે માહિતી મેળવીશું। પછી પાંચ ઇમેલ એકાઉન્ટ બનાવવું, એટલે કે આપણું ઇમેલ આઈડી કેવી રીતે બનાવાય, ગૂગલ છે, યાહુ છે, પછી માઇક્રોસોફ્ટનું ઈમેલ આઈડી કેવી રીતે બનાવવું તેના વિશે આપણે શીખીશું, બરાબર। અહીંયા ખાસ નોંધ છે વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થીઓએ ખાલી જગ્યામાં જવાબ લખવા આ ચોપડી તમને મળી જાય, બરાબર, પછી આ ચોપડીની અંદર જેટલું બી સ્વાધ્યાય કાર્ય છે એ સ્વાધ્યાય કાર્યની અંદર તમારે ખાલી જગ્યાની અંદર જવાબ લખવાના છે અને OMR શીટમાં સાચા જવાબના વર્તુળને પૂર્ણ કરવાનું છે, બરાબર। આમ બંને કાર્ય તમારે જે ચોપડીની અંદર આપેલા હશે પ્રકરણ પછી તે તમારે પૂર્ણ કરવાના છે, બરાબર। તો OMR શીટ કેવી આવે તે હું તમને બતાવું। OMR શીટ એટલે તમને સવાલ આપેલો છે, એ સવાલ પછી તમને એક રાઉન્ડ જેવું વર્તુળ આપ્યું છે આ ટાઈપનું, હા, જેમ કે આ છે, આ સવાલ છે, એનો જવાબ આ ચારમાંથી કોઈ પણ એક આવે છે તો અહીંયા જે સર્કલ છે તેની ઉપર તમારે કાળા પેન્સિલથી કે બોલપેનથી ભરી દેવાનું છે, બરાબર છે। તો આપણે પહેલું પ્રકરણ સ્ટાર્ટ કરીએ, તો પહેલું પ્રકરણનું નામ છે HTML પરિચય। તો HTML એટલે એનું ફૂલ ફોર્મ કહું છું, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, શું છે HTMLનું પૂરું નામ? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ છે। HTML એ એક લેંગ્વેજ ભાષા, એક લેંગ્વેજ છે જેનો ઉપયોગ વેબ પેજ બનાવવા માટે થાય છે, એટલે કે આપણે જ્યારે વેબસાઇટ જ્યારે ડેવલપ કરતા હોઈએ, બરાબર, અથવા તો વેબસાઇટ મારે બનાવવી છે કોઈ, તો એ વેબસાઇટની જે મેઇન પેજ જે આપણે જોઈએ છીએ તેને શું કહેવાય, વેબસાઇટ જ્યારે આપણી સામે ઓપન થાય છે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર, તો એ આખું જે સ્ટ્રક્ચર જે આપણી સામે ઓપન થાય છે તે શું છે? HTML છે, બરાબર। વેબ પેજમાં શાબ્દિક લખાણ, ચિત્રો, ધ્વનિ વગેરે મૂકવા માટે HTMLમાં માર્કઅપ કરેલા કેટલાક ટેગ્સ આપવામાં આવ્યા છે। HTML ડોક્યુમેન્ટ બનાવવા માટે ટેગ્સ નોટપેડ જેવા કોઈ સાદા ટેક્સ્ટ એડિટરમાં લખવામાં આવે છે, બરાબર,
નોટપેડ હોય એ નોટપેડ એ વિન્ડોઝ જ્યારે આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ, વિન્ડોઝ એટલે માઇક્રોસોફ્ટ જે આવે છે ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડોઝ XP છે, 7 છે, પછી 10 છે, 8 છે, બરાબર. તો આ વિન્ડોઝની અંદર, દરેક વિન્ડોઝની અંદર એક સિમ્પલ ટેક્સ્ટ એડિટર અંદર આપે જ છે, બરાબર, જેમાં આપણે નોટપેડ કહીએ છીએ. HTML ડોક્યુમેન્ટનું એક્સટેન્શન .html અથવા .htm હોય છે. સપોઝ કે મેં આખું HTML કોડિંગ લખ્યું, હવે એને મારે સેવ કરવું હોય તો આપણે નામ લખવાનું કે ઇન્ડેક્સ અથવા તો હોમ પેજ હોમ .html, બરાબર. આ .html લખશું તો જ આપણી HTML ફાઇલ બનશે, નહીંતર બનશે નહીં, બ્રાઉઝર પર એ રન થશે જ નહીં. તમે જે લખ્યું છે ને એ બ્રાઉઝર પર તમને બેઠું દેખાશે, બરાબર. તો HTML ડોક્યુમેન્ટનું એક્સટેન્શન શું છે? .html અથવા તો .htm, આ બેમાંથી કોઈ પણ તમે એક એક્સટેન્શન લખીને ફાઇલને સેવ કરી શકો છો, બરાબર. હવે આપણે એક સિમ્પલ HTML ડોક્યુમેન્ટનું સ્ટ્રક્ચર એટલે કે માળખું જોઈએ. તો હવે અહીંયાથી તમારું શરૂઆત થાય છે મેઇન કોડિંગની. તો સૌથી પહેલાં તો ટેગ કોને કહેવાય તે જોઈએ. ટેગ એટલે બે પ્રકારના ટેગ આવે, ઓપનિંગ ટેગ અને ક્લોઝિંગ ટેગ. ઓપનિંગ ટેગની અંદર શું આવશે? લેસ ધેન અને ગ્રેટર ધેન, બરાબર. લેસ ધેન અને ગ્રેટર ધેન આ એ ઓપનિંગ ટેગ છે. જ્યારે ક્લોઝિંગ ટેગ કયો આવશે? લેસ ધેન પછી સ્લેશ અને ગ્રેટર ધેન, બરાબર. આ રીત આને શું કહેવાય? ક્લોઝિંગ ટેગ, બરાબર. તો આપણે જોઈએ તો HTML ટેગ કેવી રીતે લખાય. તો સૌથી પહેલાં લેસ ધેન, હવે લેસ ધેન લખવું કેવી રીતે લખાય? તો શિફ્ટ સાથે કોમાવાળી જે કી આવે છે તે પ્રેસ કરશો તો એટલે લેસ ધેન થશે, બરાબર. તો લેસ ધેન HTML અને છેલ્લે ગ્રેટર ધેન, બરાબર. એટલે કે આ ખૂણિયો કૌંસ છે, બરાબર. ખૂણિયા કૌંસની અંદર આપણે આ લખવાનું છે HTML, બરાબર. પછી જેવું HTML ટેગ લખાય, બરાબર, આને શું કહેવાય? HTML ટેગ. HTML ટેગ લખાઈ જાય પછી હેડ ટેગ આવશે. કયો ટેગ આવશે? હેડ, HEAD, હેડ ટેગ. હંમેશા હું એમ બોલું કે ટેગ, તો ટેગની આગળ પાછળ ખૂણિયા કૌંસ આવશે ને આવશે જ, તો ટેગ કહેવાય, બરાબર. એટલે હું જ્યારે ટેગ બોલું ત્યારે તમને ખબર પડી જાય કે ટેગની આગળ પાછળ ખૂણિયા કૌંસ લખવાના જ, બરાબર. હવે પેલું આપણે HTML ટેગ જોયું, હવે એના પછી કયું ટેગ આવશે? હેડ ટેગ. આ જે છે HTML ડોક્યુમેન્ટનું સ્ટ્રક્ચર એ અહીંયા જે આપણે બુકની અંદર જે આપ્યું છે એ જ પ્રમાણે લખવાનું છે. પછી તમે પહેલાં હેડ લખી નાખો અને પછી HTML લખો અને પછી બોડી કોઈ ગમે તેમ બધું લખવાનું નથી. અહીંયા જે પ્રમાણે સ્ટેપ આપેલા છે એ સ્ટેપ પ્રમાણે જ આ કોડિંગ લખાય, બરાબર. પછી તમે ક્લોઝિંગ ટેગ ઉપર લખી નાખો ને પછી નીચે હેડ ટેગ લખો ને પછી ટાઇટલ બોડી ટેગ લો, બોડી ટેગ પછી ટાઇટલ ટેગ લખો ને એવું બધું ગમે તેમ નથી લખવાનું. સૌથી પહેલો ટેગ કયો આવશે? HTML ટેગ. પછી હેડ ટેગ, HEAD હેડ ટેગ આવશે. પછી હેડ ટેગની પછી ટાઇટલ ટેગ ઓપન કરવાનો છે. શું? ટાઇટલ, TITLE. ટાઇટલ ટેગ ઓપન કર્યા પછી ફર્સ્ટ પેજ અને ટાઇટલ ટેગ ક્લોઝ કરી દેવાનું છે, બરાબર. અને છેલ્લે અને એના પછી હેડ ટેગ ક્લોઝ કરવાનો છે, બરાબર. તો અહીંયા તમારો HTMLનો પહેલો ભાગ પૂર્ણ થાય, બરાબર. હેડ ટેગ ઓપન અને હેડ ટેગ ક્લોઝની વચ્ચે ટાઇટલ ટેગ આવશે, બરાબર. તો જ્યારે આપણે પેજ કોઈ પણ વેબસાઇટ બનાવતો વેબસાઇટનું જે મથાળું હોય, મથાળું હેડ ટેગની અંદર જ લખેલું હોય છે, બરાબર. તો HTMLના મુખ્ય કેટલા ભાગ છે? બે ભાગ છે, એક હેડ અને બીજું બોડી. તો અહીં આપણો હેડ ટેગ પૂરો થયો, બરાબર. હજી HTML ટેગ ક્લોઝ થયો નથી, બરાબર. HTML ટેગ હજુ ચાલુ જ છે,
तो આપણે અહીંયા હેડ ટેગ પૂરો કર્યા પછી બોડી ટેગ આવશે. તો બોડી ટેગ અહીંયા ઓપન કરવાનો છે. બોડી ટેગ પછી આ જે ત્રણ લાઇન દોરી છે એ ત્રણ લાઇન શું બતાવે કે એની અંદર આપણે આખું વેબ પેજ બનાવીશું. આખું વેબ પેજ મોટું એ આખું વેબ પેજનું જે કોડિંગ હશે એ આખું એ બોડી ટેગની અંદર આવશે, બરાબર. અને છેલ્લે બોડી ટેગ ક્લોઝ કરી દેવાનો છે અને HTML ટેગ ક્લોઝ કરી દેવાનો છે, બરાબર. આ સ્ટ્રક્ચર ફોલો કરવાનું છે. જો ગમે તેમ લખશો, કોઈ પણ ટેગ આડાવડી ગમે તેમ લખશો તો પ્રોગ્રામ રન થશે નહીં, પહેલી વસ્તુ, બરાબર. હવે આપણે પોઈન્ટ્સ જોઈએ. HTML ડોક્યુમેન્ટની શરૂઆત HTML ટેગથી થાય છે, જે મેં તમને કીધી કે લેસ દેન HTML અને ગ્રેટર દેન, આ ખૂણિયા કૌંસની વચ્ચે HTML લખાય, એ શું થયું તમારું HTML ટેગ. પછી બીજું સ્ટેપ છે HTML ક્લોઝિંગ ટેગ, એટલે કે આ જે છે લેસ દેન પછી સ્લેશ HTML અને ગ્રેટર દેન, તો આ શું છે આપણું ક્લોઝિંગ ટેગ છે. તો HTML ક્લોઝિંગ ટેગથી HTML ડોક્યુમેન્ટ પૂરો કરવામાં આવે છે, બરાબર. પછી ત્રીજો પોઈન્ટ જોઈએ. HTML ટેગ એ યુગ્મ જોડી પ્રકારનો ટેગ છે. હેડ વિભાગમાં વેબ પેજનો વિષય, વેબ પેજની રચના કરનારનું નામ, પછી રચનાની તારીખ વગેરે દર્શાવવામાં આવે છે, બરાબર. પછી આગળનું સ્ટેપ જોઈએ. હેડ ટેગ ઓપન અને હેડ ટેગ ક્લોઝ એ પણ યુગ્મ પ્રકારના ટેગ છે, એટલે કે જોડિયા ટેગ છે. જોડ્યું એટલે જે ટેગ ઓપન થાય અને ક્લોઝ થાય તેને શું કહેવાય, યુગ્મ ટેગ, એટલે કે જોડું, આખું જોડું થઈ જાય, બરાબર. અમુક ટેગ જોડી વગરના પણ આવે છે, હું તમને બતાવીશ કે ફક્ત એનો ટેગ ઓપન થાય પણ ક્લોઝિંગ થાય નહીં. ટાઇટલ ટેગ ઓપન અને ટાઇટલ ટેગ ક્લોઝની વચ્ચે HTML ડોક્યુમેન્ટનું શીર્ષક લખવામાં આવે છે, જે આપણે ઉપર મેં તમને બતાવ્યું તે પ્રમાણે. આ શીર્ષક બ્રાઉઝર વિન્ડોના ટાઇટલ બાર ઉપર દર્શાવવામાં આવે છે, બરાબર. આપણે એ ટાઇટલ ટેગ ઓપન અને ટાઇટલ ટેગ ક્લોઝની વચ્ચે આપણે જે કંઈ પણ લખીશું તે આપણું શું કહેવાશે, ટાઇટલ ટેગ, એ ટાઇટલ બની જશે આપણું, બરાબર. પેજનું મેઇન ટાઇટલ બની જશે, બરાબર. હવે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ. તો કે ધીસ ઇઝ માય ફર્સ્ટ પેજ, આપણે હું જ્યારે વેબ પેજ રન કરું ત્યારે મને ધીસ ઇઝ માય ફર્સ્ટ પેજ આવું લખેલું મારે લાવવું છે. તો કેવી રીતે થશે, તો આપણે કોડિંગ તો આ જ કરવાની છે, સેમ ટુ સેમ જે મેં તમને બતાવી તે પ્રમાણે જ કોડિંગ કરવાની છે. હવે આપણે જોઈએ, સૌથી પહેલાં તો કયો ટેગ ઓપન કરવાનો, HTML ટેગ, પછી હેડ ટેગ, પછી ટાઇટલ ટેગ ઓપન કરવાનો, પછી ફર્સ્ટ પેજ લખી અને ટાઇટલ ટેગ ક્લોઝ કરી દેવાનું છે, પછી હેડ ટેગ ક્લોઝ કરવાનો, બરાબર. એટલે HTMLનું મેઇન એક પહેલો ભાગ પૂરો. પછી શું આવશે, બોડી ટેગ, એટલે બીજો ભાગ તમારો ચાલુ થયો. બોડી ટેગ ચાલુ થાય પછી ધીસ ઇઝ માય ફર્સ્ટ પેજ આ લખવાનું, બરાબર. તમે કંઈ પણ લખી શકો છો, હા, આવું એવું કે માય, ફોર એક્ઝામ્પલ માય નેમ ઇઝ મિત સર, આવું પણ હું લખી શકું, કંઈ પણ લખી શકો, બરાબર. અને એટલે કે તમારે જે જે કન્ટેન્ટ વિશે તમારે વેબસાઇટ બનાવવાની છે પણ એ જ કન્ટેન્ટ લખવા પડે, કંઈ આલતું ફાલતું લખવાનું નથી. તો આ બોડી ટેગ ઓપન થાય પછી ધીસ ઇઝ માય ફર્સ્ટ પેજ આપણો કન્ટેન્ટ છે, શું છે, કન્ટેન્ટ. અને છેલ્લે બોડી ટેગ ક્લોઝ અને HTML ટેગ ક્લોઝ, બરાબર છે. વેબ પેજ નું અંત બોડી ટેગ ક્લોઝ અને HTML ટેગ ક્લોઝથી જ થાય છે, બરાબર. અને આપણે આ જે લખ્યું નોટપેડની અંદર કોડિંગ તેને શું કરવાનું છે, સેવ કરવાનું છે. તો સેવ કેવી રીતે કરશું, કંટ્રોલ એસ. કંટ્રોલ એસ એટલે શું, આ ફાઇલનું, આ ફાઇલને સેવ કરવા માટે શોર્ટકટ કી છે, તો કંટ્રોલ એસ, અથવા તો તમે ફાઇલની અંદર જઈને પણ સેવ ઓપ્શન જોઈ શકશો, બરાબર. ફાઇલમાં જવાનું અને સેવ ઉપર જશો તો એ તમારે એક ડાયલોગ બોક્સ ખુલશે, એ તમને પૂછશે કે તમારે કઈ ડ્રાઈવની અંદર આ
सेव करव है बराबर तेरे जे ड्राइव अंदर सेव करव हो ड्राइव अंदर तेरे एक फोल्डर बना देवा फोल्डर अंदर आ फाइल ने तेरे सेव करवा तो सेव के रीते करशू तो फोल्डर अंदर गया पी नीचे नाम आपव पड़े तो नाम के रीते आपसो तो आप फॉर एक्जाम्पल हूँ नाम आपूँ छू फर्स्ट पेज डॉट एच टी एम एल अथवा तो फर्स्ट पेज डॉट एच टी एम आ लखशो तो तमारी एच टी एम एल फाइल बनशे नहींतर बनशे नहीं बराबर अने आटलू लख्या पछी सेव करशो एटले तमारी एक ब्राउजर फाइल बनशे तमारी पासे कॉम्प्यूटर अंदर जे ब्राउजर इंस्टॉल करेलो छे ब्राउजर एटले शू ब्राउजर इंटरनेट एक्सप्लोर छे पछी मोजिला फायरफॉक्स छे पछी गूगल क्रोम छे आ बधा ब्राउजर छे फॉर एक्जाम्पल मारी पासे गूगल क्रोम छे तो शू थशे ए जेवू सेव करीश ने एटले गूगल क्रोमनी फाइल बनी जशे बराबर पछी ए फाइल ने डबल ऊपर डबल क्लिक करीने ओपन करशो एटले तमारो जे कंटेंट लख्युं छे आ धीस इज माय फर्स्ट पेज ए तमने त्यां गाड़ी ब्राउजर ब्राउजरनी अंदर आ लखाण तमने जोवा मळशे बराबर छे। હવે આપણે આગળ જોઈએ બોડી ટેગ અને બોડી ટેગ ક્લોઝ ટેગની વચ્ચે એચટીએમએલ ડોક્યુમેન્ટનું લખાણ એટલે કે સામગ્રી હોય છે આ લખાણ બ્રાઉઝરની કન્ટેન્ટ વિન્ડોમાં દર્શાવવામાં આવે છે ડોક્યુમેન્ટનું લખાણ એટલે કે સામગ્રી એટલે અક્ષર શબ્દ વાક્ય ચિત્ર કોષ્ટક વગેરે બરાબર હવે આપણે એચટીએમએલ ભાષાના કેટલાક નિયમો જોઈએ તો આ નિયમ છે બધા એ હું તમને કહીશ પહેલું છે એચટીએમએલ ભાષાનું કોડિંગ નોટપેડ જેવા સાદા ટેક્સ્ટ એડિટરમાં લખવામાં આવે છે બીજા ઘણા બધા એડિટર્સ છે પણ આપણે અત્યારે ફક્ત એચટીએમએલ માટે ફક્ત અને ફક્ત નોટપેડ યુઝ કરવાનું છે એચટીએમએલ ડોક્યુમેન્ટને ડોટ એચટીએમ કે ડોટ એચ ડોટ એચટીએમએલ કે ડોટ એચટીએમ એક્સટેન્શન લગાવવામાં આવે છે કે લખવામાં આવે છે બ્રાઉઝરને જે ટેગનો અર્થ ખ્યાલ ન આવે તેને અવગણવામાં આવે છે બરાબર છે જે ટેગનો ખ્યાલ ના હોય કે ભાઈ તમે એચટીએમએલની જગ્યાએ કંઈ આવતું ફાલતું લખી દીધું બરાબર એચટી એમ બી એવું કંઈ પણ લખી દીધું તો શું થશે આખું ને આખો જે તમે લખ્યું છે ને લખાણ એને બેઠું ને બેઠું ત્યાં લખાશે દેખાશે બરાબર આવું આપણે કરવાનું નથી બરાબર આના કારણે કોઈ એરર ભૂલ દર્શાવવામાં આવતી નથી એચટીએમએલ ટેગ કેસ સેન્સિટિવ નથી એટલે કે તેને બંને એબીસીડીમાં લખી શકાય છે બરાબર કેસ સેન્સિટિવ એટલે શું કે એચટીએમએલ ટેગ કેસ સેન્સિટિવ નથી એટલે કે તમે કોઈ પણ સ્મોલમાં પણ એચટીએમએલ જે તમારે લખવું છે તો એચટીએમએલ તમે સ્મોલ એબીસીડીમાં પણ લખી શકો છો કે કેપિટલ એબીસીડીમાં પણ લખી શકો છો બરાબર છે એને સ્મોલ કે કેપિટલ સાથે કોઈ લાગતું ઓળખતું નથી એચટીએમએલ ટેગ જો અહીંયા પહેલું ટેગ છે એ એચટીએમએલ કેપિટલ છે બીજો તે સ્મોલમાં લખ્યો છે અને ત્રીજો જે ટેગ છે એમાં પહેલો જ ખાલી એચ કેપિટલમાં લખ્યો છે બાકીના પછી ટી અને એમ એ સ્મોલમાં લખ્યું છે અને છેલ્લે એલ છે એ કેપિટલમાં લખ્યો છે તો દરેકનો અર્થ સમાન રહે છે બરાબર છે એચટીએમએલ ભાષામાં નોંધ એટલે કે કોમેન્ટ મૂકી શકાય છે કોમેન્ટ હંમેશા લેસ દેન પછી આ ઉદ્ગાર ચિહ્ન છે પછી અંડરસ્કોર અંડરસ્કોર અને અંડરસ્કોર અંડરસ્કોર અને ગ્રેટર દેનની વચ્ચે લખવામાં આવે છે બરાબર આ કોમેન્ટ છે કોઈપણ માનો કે મેં આ કોઈ કોડ લખ્યો એ કોડને મારે એક કોમેન્ટ તરીકે બતાવવો છે કે ભાઈ આ કોડ આના વિશે છે આ કોડની અંદર આ વસ્તુ થાય છે તો એ વસ્તુ મારે કોમેન્ટમાં લખવું હોય તો આ કોમેન્ટનું ઓપનિંગ છે એટલે કે લેસ દેન પછી આ ઉદ્ગાર ચિહ્ન અને અંડરસ્કોર અંડરસ્કોર એ શું છે ઓપનિંગ છે એ આટલું લખ્યા પછી આપણે કંઈ પણ લખવું હોય એ ટિપ્પણી ત્યાં લખવાની છે અને છેલ્લે અંડરસ્કોર અંડરસ્કોર અને ગ્રેટર દેન આ ક્લોઝિંગ છે એ આપણે ત્યાંથી આ લખીને આપણે ક્લોઝિંગ કરીશું બ્રાઉઝર દ્વારા કોમેન્ટનું અર્થઘટન કરવામાં આવતું નથી તેને અવગણવામાં આવે છે કોમેન્ટ એ બ્રાઉઝર છે એ બ્રાઉઝર કોમેન્ટનું કોઈ એનો એ ફક્ત ખાલી એક જે ડેવલપર હોય ડેવલપર એટલે શું જે વેબસાઇટ બનાવે છે એને ડેવલપર કહેવાય એ ડેવલપરને સમજ પડે કે આ કોડ શાના માટે લખ્યો છે કઈ વસ્તુ માટે લખ્યો છે તો એને ફક્ત સમજ ડેવલપરને સમજ પડે એના એટલા માટે જ કોમેન્ટ લખવામાં આવે છે બાકી બ્રાઉઝરને કોમેન્ટ સાથે કંઈ લાગતું ઓળખતું નથી બરાબર
तो आज आप फक्त आटलू शीख्या, तो आने तमे याद रखो, हूँ इच्छू छू। बराबर, ना समझ पड़े तो मने पूछी सको छो।